नमस्ते विद्यार्थी मित्रों, नमस्ते। કેમ છો બધાય? મજામાં? મજામાં? હા। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું, આજે આપણે પર્યાવરણમાં એક અલગ જ પ્રવૃત્તિ કરવાની છે કે જેમાં આપણે પ્રેક્ટિકલ દ્વારા શીખીશું, એમાં હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, એના તમારે જવાબો આપવાના છે। તો બધા તૈયાર થઈ જાય, તૈયાર રહે। તો હાલો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને આપણા ઘરની આસપાસના આપણી શાળામાં ઘણા એવા સાધનો વપરાય છે જેના વિશે હું તમને આપણે પ્રયોગ દ્વારા એનું અવલોકન કરશું। રેડી ને? તો હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી આસપાસ ઘણી બધી આવી પ્લાસ્ટિકની બોટલો જોવા મળે છે, એલ્યુમિનિયમના ઘણા બધા વાસણો જોવા મળે છે, આપણે જે અભ્યાસ કરીએ છીએ એવી પેન્સિલ પેન એવા ઘણા બધા જોવા મળે છે, આપણી આસપાસ નીચે જમીનમાં પથરા જોવા મળે છે, જેનું આજે આપણે પાણીમાં શું ક્રિયા થાય છે તેનું અવલોકન કરીશું। તો સૌ પ્રથમ હું પાણીમાં આ નાખીશ, આ છે લાકડું, પાણીમાં હું લાકડું નાખીશ, તો શું ક્રિયા થાય તમારે જોઈ મને કહેવાની। તો જો વિદ્યાર્થી મિત્રો, મેં પાણીમાં લાકડું નાખ્યું છે, હવે તમે જોઈ શકો છો પાણીમાં શું ક્રિયા થાય છે। બેન તમે ઊભા થાઓ, કઈ રીતે અવલોકન છે? લાકડું પાણીમાં તરે છે। ખૂબ સરસ, લાકડું પાણીમાં તરે છે। હવે આપણે બીજી એક ક્રિયા જોઈશું, હવે આપણે ફુગ્ગા દ્વારા અવલોકન કરીશું। આ બે ફુગ્ગા છે, એવું પાણીમાં નાખીશ અને જોવાનું છે કે શું થાય છે ક્રિયા એ। જો મેં ફુગ્ગા પાણીમાં નાખ્યા, હવે શું ક્રિયા થાય છે તમારે મને જણાવવાની છે। તો કોણ જણાવશે ભાઈઓ બહેનો માંથી? બોલો ભાઈ, તમે બોલો ભાઈ। ફુગ્ગા પાણીમાં તરે છે। ખૂબ સરસ, ફુગ્ગા પાણીમાં તરે છે। જો ફુગ્ગાને પાણીમાં નાખતા ફુગ્ગા પાણીમાં તરે છે, આપ જોઈ શકો છો બધા। હવે આપણે પથ્થરનો ટુકડો લઈશું કે એનું શું ક્રિયા થાય છે પાણીમાં તે આપણે જોશું। તો હું પથ્થરનો ટુકડો પાણીમાં નાખું છું, તો પથ્થરનો ટુકડો શું થયું પાણીમાં? બોલો બેન, તમે જવાબ। પથ્થરનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે। ખૂબ સરસ, પથ્થરનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે, કારણ કે તે વજનદાર હોય છે એટલે પાણીમાં ડૂબી જાય છે, તમે જોઈ શકો છો। હવે હું બીજી વસ્તુ નાખીશ, હવે હું એક કાપડનો ટુકડો નાખીશ કે જે પાણીમાં એની શું ક્રિયા થાય તમારે મને કહેવાની છે। જો મેં કાપડનો ટુકડો પાણીમાં નાખ્યો, એની શું ક્રિયા થાય કોણ કહેશે? બોલો ભાઈ, કાપડનો ટુકડો પાણી ઉપર તરે છે। સરસ, સાચો જવાબ થયો છે, કાપડનો ટુકડો પાણીમાં તરે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારામાંથી કોણ અહીંયા પ્રોસેસ કરવા આવશે કે શું થાય છે પાણીમાં ક્રિયા કરતા શું થાય છે, કોણ આવશે અહીંયા જવાબ આપવા? બોલો બેન, તમે આવો। કોઈ પણ એક પદાર્થ લઈ શકો છો તમે, બેને પેન્સિલ નાખી છે, પેન્સિલ નાખતા શું ક્રિયા થાય છે બેન? પેન્સિલ ઉપર તરે છે, પેન્સિલ પાણીમાં તરે છે, તમે બધા જોઈ શકો છો। ખૂબ સરસ, સાચો જવાબ છે। હવે ઘણા પ્રયોગો કર્યા, એવી રીતે આપણે આ લાકડું છે એવી રીતે કાચનો ટુકડો પણ નાખી શકીએ છીએ જે પાણીમાં શું થાય, તો જો કાચનો ટુકડો પાણીમાં શું થાય છે ક્રિયા? ખૂબ સરસ, કાચનો ટુકડો પાણીમાં ડૂબી જાય છે। તો એવી રીતે આપણે ઘણા બધા છે, જેમ કે પ્લાસ્ટિકની બોટલ છે, આપણી ચમચી છે, પછી લાડીનો ટુકડો છે, પાન છે, પછી ઘણા બધા આ કાગળનો ટુકડો છે, એવી રીતે તમે તમારી જાતે પણ અવલોકન કરી શકો છો અને નોંધ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ લીંબુ પણ છે, એના ઉપરથી પણ તમે અવલોકન કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે શું જાણવા મળ્યું છે, આ બધી અવનવી વસ્તુઓ પાણીમાં નાખતા શું ક્રિયા થાય છે, કોણ જવાબ આપશે? બોલો ભાઈ, તમે આ બધી ચીજ વસ્તુઓ પાણીમાં નાખતા તે ડૂબે છે અને તરે છે। ખૂબ સરસ, તો આજો આજે આપણે જે ભણવાના છીએ તે ડૂબતું કે તરતું તે વિશે પણ ભણવાના છીએ। તો હું વિષયાંક લખીશ, ડૂબતું કે તરતું। તો સમજાઈ ગયું સૌ વિદ્યાર્થી મિત્રોને, આપણે કઈ રીતે અહીંયા અવલોકન કરીને જોયું, તમને બધાને સમજાઈ ગયું ને? કેવું લાગ્યું આજનું બધું? ખૂબ ખૂબ ધન્યવાદ। પર્વત તારા પહોળા ખંભા સરોવર તારી આંખ
पर्वत तारा पोला खंभा सरोवर तारिया। हे ईश्वर हूँ तने जो छू क्याक क्याक ने क्याक। हे ईश्वर हूँ तने जो छू क्याक क्याक ने क्याक। दरियो तारू दिल विशालु रुक्षो तारी वात। दरियो तारू दिल विशालु रुक्षो तारी वात। मेघ धनुष ना रंगो मातु रमी रह्यो रळियात। मेघ धनुष ना रंगो मातु रमी रह्यो रळियात। सिंह वाघ ने कोयल बुलबुल पतंगिया ने तमरा। सिंह वाघ ने कोयल बुलबुल पतंगिया ने तमरा। सूर्य चंद्र ने तारा आभे अही आगिया भमरा। सूर्य चंद्र ने तारा आभे अही आगिया भमरा। त्राड त्राड ने लाडनी साथे मोर पीछनो सूर। ताड ताड ने राडनी साथे मोर पीछनो सूर। संता कुकड़ी रमतो रमतो रहे नजिक ने दूर। संता कुकड़ी रमतो रमतो रहे नजिक ने दूर। अजवाड़ा ना काठा वच्चे अंधारा नी नदी वहे। अजवाड़ा ना काठा वच्चे अंधारा नी नदी वहे। ए मा मारी होड़ी ने आ कोण हंकारे तुझ कहे। ए मा मारी होड़ी ने आ कोण हंकारे तुझ कहे। मजा आवी ने भाइयों बहनों? हाँ। तो चलो आप कविता ऊपर थी हूँ तुमने थोड़ा प्रश्न पूछू। अपने कोई समूह में जवाब नहीं आपिए, उत्वाद करीने जापशू। आ काव्य मा ईश्वर संता कुकड़ी क्या रमी रहियो छे? બેન તમે બોલો કુદરતી। અરે વાહ, તમે બેન આ બધા તત્વો કુદરતી તત્વો છે। ખૂબ જ સરસ। આ કાવ્યમાં ક્યાં બે પક્ષીઓની વાત કરવામાં આવી છે? જેમનું વર્ણન કરવામાં આવ્યું છે પર્વત નદી મેઘધનુષ વગેરે। ખુબ જ સરસ બેન, તમે બોલો। સૂર્ય। અરે વાહ બહેનો, માં બીજું કોણ કે છે? તમે બેન? સૂર્ય ચંદ્ર અને તારા। અરે વાહ, ખૂબ જ સરસ। બાકી કોઈ કે છે ભાઈઓમાં? મેઘધનુષની વાત કરવામાં આવી હતી ને? હા। ચાલો, તો આ બધા પ્રકૃતિના તત્વો તમને કેવા લાગે છે? તમે ભાઈ બોલો। રળિયામણા। રળિયામણા, અરે વાહ। તમે ભાઈ? સુંદર। સુંદર લાગે છે। બહેનોમાં કેવા લાગે છે કુદરતી તત્વો? બેન તમે બોલો। આ કાવ્યમાં કુદરતી તત્વો ખૂબ જ સુંદર લાગે છે। અરે વાહ, તો આજે આપણે સુંદર સુંદર પ્રકૃતિ ગીત વિશે અભ્યાસ કરીશું।